મુંદ્રા પાસેના ભદ્રેશ્વર સ્થિત નીલકંઠ કંપનીમાં ગઈકાલે રાત્રે લોખંડની ચેનલના શેડ નિર્માણના કાર્ય માટે બનાવેલું માછલું તૂટી પડતા 18 જેટલા પરપ્રાંતીય મજૂરો ઘાયલ થયા છે. આ દુર્ઘટનામાં એક મહિલા કામદારનું મૃત્યુ નિપજ્યું હોવાનું પણ સામે આવ્યું છે. ઘાયલોની સારવાર આદિપુર અલગ અલગ 3 ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે, જેમાં 4 શ્રમિકની હાલત ગંભીર હોવાથી આઈસીયુમાં તાકીદની સારવાર ચાલી રહી હોવાનું પણ જાણવા મળ્યું છે. ઘટના અંગે મુંદ્રા મરીન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. આ મામલે મુંદ્રા મરીન PI નિર્મલસિંહ જાડેજા સાથે વાત કરતા તેમણે પ્રાથમિક માહિતી આપતા જણાવ્યું હતું કે અત્યાર સુધી અલગ અલગ હોસ્પિટલમાં તપાસ કરતા 15 જેટલા શ્રમિકોની સારવાર ચાલી રહી છે, જેમાંથી 4 મજૂરોને અદિપુર સ્ટર્લિંગ હોસ્પિટલમાં તાકીદની સારવાર અપાઈ રહી છે. ઘટનાના કારણ વિશે કહ્યું હતું કે લોખંડની ચેનલના શેડ નિર્માણ કાર્ય માટે તૈયાર કરાયેલા ઊંચા પ્લેટફોર્મ ઉપર મર્યાદા કરતાં વધુ સંખ્યામાં શ્રમિકો જોડાતા વધુ પડતી સંખ્યા વજન વધી જતાં પ્લેટફોર્મ તૂટી પડ્યું હતું.